हेलो फ्रेंड्स, चिराग सर इंग्लिश। गई काल वीडियो में आप इनडायरेक्ट स्पीच तमाम प्रकारों पूर्ण करा और आ बॉक्स अभ्यास करो तो कि भाई आ रीते सात प्रकार वाक्य बने छे। ए सात प्रकार वाक्य एकज पेज में याद रखवा माटे आपणे आ बॉक्स उपयोग करीशुं। हवे दोस्तों, आ बधाज वाक्यों मिक्स में तमने एक एक्सरसाइज स्वरूपे एक्सरसाइज नंबर 11 आजना होमवर्क में आ 42 वाक्यों छे। एक्सरसाइज नंबर 11 42 वाक्यों, आ 42 वाक्यों नी अंदर विधान वाक्य, प्रश्नार्थ वाक्य, आज्ञार्थ लेट मी, लेट्स, एक्सक्लेमेटरी एटले उद्गार वाक्य अने त्यार पछी शुभेच्छा दर्शक वाक्य, एम साते सात प्रकारना वाक्यों छे। आई थिंक सात सात वाक्य, जो पहला सात वाक्य विधान छे, पछी प्रश्नार्थ वाक्य छे, पछी आज्ञार्थ वाक्य चालू थया, त्यार पछी लेट मी ने लेट हिम वाड़ाई छे, लेट्स वाड़ाई छे, बराबर, अने त्यार पछी उद्गार वाक्य चालू थाय छे अने छेले शुभेच्छा दर्शक वाक्य। एटले एक क्रम छे, विधान, प्रश्नार्थ, आज्ञार्थ, उद्गार एवी रीते क्रममां छे। तमे लोको बे दिवसनी अंदर आ एक्सरसाइज लखी शको छो गुरुवार सुधीमां। तो गईकालनुं बॉक्स જોયા પછીનું કામ, આ બોક્સ ગઈકાલે પાકું કરવાનું હતું એટલે બીજી કોઈ એક્સરસાઇઝ આપણે આપેલી નહોતી, પણ આ બોક્સ આધારિત આ એક્સરસાઇઝ જે તમે આજે કમ્પ્લીટ કરશો। દોસ્તો, અત્યાર સુધી આપણે લગભગ 19 જેટલા વિડીયો ઇન્ડાયરેક્ટ સ્પીચના બનાવ્યા। એ 19 વિડીયો એનું તમામ નોલેજ એ બધું જ આપણે અહીંયા કામે લગાડી દેવાનું છે। વાક્યનો પ્રકાર પરફેક્ટ આવડતો હોય તો અને તો જ આપણને પેરેગ્રાફ આવડે, અધરવાઇઝ પેરેગ્રાફ આવે નહીં। બોર્ડની પરીક્ષામાં આપણને છૂટક વાક્યો પૂછાતા નથી, પેરેગ્રાફ સ્વરૂપે પૂછાય, પણ પેરેગ્રાફમાં શું હોય, એક પ્રશ્ન હોય, એક વિધાન હોય, એક આજ્ઞાર્થ હોય, એક એક્સક્લેમેટરી સેન્ટેન્સ હોય, એવી રીતે હોય। એટલે આ છૂટક વાક્ય પહેલાં આવડે તો જ આપણને પેરેગ્રાફ આવડે, સ્વાભાવિક છે। તો દોસ્તો, આજનું કામ છે આ 42 વાક્યો વ્યવસ્થિત સાચા આપણે લખીએ। આ વાક્યનો ફોટો આજે તમને મળી જશે અને આવતીકાલે આના આન્સર એ પણ તમને મોકલી દેવામાં આવશે। હવે પછીનું કાર્ય, આના પછીનું કે ભાઈ પેરેગ્રાફ, જ્યારે આપણે પેરેગ્રાફ કરવાનો થાય ત્યારે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવી। 42 વાક્યોમાં આનો કોઈનો ઉપયોગ નથી દોસ્તો, 42 તો તમે આગળના નોલેજથી જ કરી નાખો, ત્યાર પછીનું કામ આજે થોડું કરી નાખીએ કે ભાઈ ડાયલોગનું ઇન્ડાયરેક્ટ સ્પીચ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા। ડાયલોગનું ઇન્ડાયરેક્ટ સ્પીચ કરતી વખતે પહેલું કામ, પેરેગ્રાફ વાંચીને બોલનાર તેમજ સાંભળનાર નક્કી કરી લેવાના। જો વાક્યમાં બોલનાર વ્યક્તિ પ્રત્યુત્તર આપતી હોય, એટલે કે જવાબ આપતી હોય, તો સેય ટુના સ્થાને રિપ્લાયડ મૂકવું। જો બોલનાર વ્યક્તિ યસ કે નોથી ટૂંકો જવાબ આપે, તો યસ કે નોને દૂર કરી દેવાનું, યસને દૂર કરી રિપ્લાયડ પોઝિટિવલી અને નોને દૂર કરીને રિપ્લાયડ નેગેટિવલી મૂકવું। જો વાક્યમાં સર, મેડમ, યોર મેજેસ્ટી, યોર ઓનર, માય લોર્ડ જેવા માનવાચક શબ્દો આપેલા હોય, તો ઇન્ડાયરેક્ટ સ્પીચમાં તેમને દૂર કરી રિપોર્ટિંગ વર્બની સાથે વિથ રિસ્પેક્ટ મૂકવું। જો વાક્યમાં ઓકે, વેલ, ઓલ રાઇટ, શ્યોર, ઓફકોર્સ, સર્ટેનલી જેવા શબ્દો આપેલા હોય, તો ઇન્ડાયરેક્ટ સ્પીચમાં તેને દૂર કરી સેય ટુના સ્થાને એગ્રીડ વિથ લખવું। જો ડાયરેક્ટ સ્પીચમાં અધૂરું વાક્ય હોય, તો તેની આગળના વાક્યના ઇન્ડાયરેક્ટ સ્પીચનો ઉપયોગ કરીને વાક્ય પૂર્ણ કરવું, જેમ કે ચિરાગ કે છે વેર આર યુ ગોઈંગ, તું ક્યાં જઈ રહી છે, રીના જવાબ આપે છે ટુ ધ ક્રિસ્ટલ મોલ, અધૂરો જવાબ આપે છે, ખરેખર શું કહેવા માગે છે રીના કે હું ક્રિસ્ટલ મોલ જાઉં છું, તો આનું ઇન્ડાયરેક્ટ કરીએ, ચિરાગ આસ્ક રીના, પ્રશ્ન વાક્ય છે એટલે આસ્ક, વેર ઇફ ના લેવું પડે, ડબલ્યુ છે, સી વોઝ ગોઈંગ, યુનું સી થઈ ગયું કેમ કે સાંભળનાર રીના છે, તો રીના કે છે ટુ ધ ક્રિસ્ટલ મોલ, તો આટલો જવાબ તો આપણે લખી ન શકી, તો રીના રિપ્લાઈડ ધેટ સી વોઝ ગોઈંગ ટુ ધ ક્રિસ્ટલ મોલ। દોસ્તો, આમાં હું તમને એક ટ્રીક આપું, ગમે ત્યારે આવો અધૂરો જવાબ હોય ને ત્યારે શું કરવાનું, ઉપરનું વાક્ય જોવાનું। આ ઉપરનું ક્યાંથી જોવાનું, સંયોજક પછીથી, આને સંયોજક કહેવાય તો તમને ખ્યાલ જ છે, તો સંયોજક પછીથી જોવાનું, સી વોઝ ગોઈંગ, જો અહીંયા આવી ગયું સી વોઝ ગોઈંગ, અને પછી અધૂરો જવાબ પાછળ એડ કરી દેવાનો। આમાં તો આપણું કોમન સેન્સ હાલે કે ભાઈ ઉપરનો કટકો લેવો પડે, ઉપરના કરતા ક્રિયાપદ તો લેવા જ પડે ને, આ પ્રમાણે હાલવાનું છે।
जो बोलनार व्यक्ति एक करता वधु वाक्य बोले तो उपरा उपर बोले तो इंडेक्स करते वक्त शू करवानू पहलू वाक्य तो इंडायरेक्ट करी देवानू। जो बीजू वाक्य विधान हो तो एन एडेड धेट, जो बीजू वाक्य प्रश्नार्थ हो तो एन आस्कड़ा इफ अथवा WH, जो बीजू वाक्य आज्ञार्थ हो तो एन रिक्वेस्टेड के जे पण भाव हो टू अने नॉट टू एना संयोजक, उद्गार वाक्य हो त्यार पछीनू तो एन एक्सक्लेम्ड, जो शुभेच्छा हो तो एन विश्ड अने लेट्स वालू हो तो एन प्रपोज्ड वगैरह। बीजू वाक्य जे प्रकारनू हो एनुज रिपोर्टिंग वर्ब आपणे लेवू पड़े तो आपने ख्याल जोईए। जेम के एक्जाम्पल में आप्युं छे रवि सेड टू रविना वेर आर यू, बीजू वाक्य आई एम वेइटिंग, पहलू प्रश्नार्थ लीधू अने बीजू विधान लीधू। ध्यानथी जुओ, पहलू प्रश्नार्थ वाक्य लीधू अने बीजू विधान वाक्य लीधू। तो खास एक कहेवानुं हतुं કે પહેલું પ્રશ્નાર્થ છે તો પહેલા વાક્યનું આપણે પહેલા મુજબ જ કરી દેવું પડે, ઠીક છે? તો રવિ આસ્ક્ડ રવિના વેર સી વોઝ એન્ડ એડેડ ધેટ હી વોઝ વેઇટિંગ, બીજું વાક્ય વિધાન હતું એટલા માટે એન્ડ એડેડ ધેટ આપણે મૂક્યું છે। આગળ આનું બધું પ્રેક્ટિકલ આપણે જોશું। જો એક જ પ્રકારના બે વાક્યો આવે તો એન્ડ અગેનથી જોડી દેવાના, જેમ કે બે પ્રશ્ન પૂછે તો પહેલી વાર આસ્ક્ડ અને બીજી વાર એન્ડ અગેન આસ્ક્ડ, ડિયર, માય લવ, માય સન વગેરે જેવા શબ્દો હોય પ્રેમથી બોલેલા તો ટોલ લવિંગલી મૂકું, બરાબર? તો દોસ્તો આ છે પેરેગ્રાફમાં ધ્યાનમાં રાખવાના મુદ્દા। આવતીકાલે આપણે સીધા પેરેગ્રાફ જોઈ શકીએ એટલા માટે વળી પાછું આજનું કામ તમને યાદ કરાવી દઉં। આજે આપણે આનું કંઈ કામ છે નહીં, આજે તો માત્ર આગળના જે કાંઈ પ્રકારો આપણે શીખી ગયા સાતે સાત વસ્તુ, એ સાતે સાતને ધ્યાનમાં રાખીને આ એક્સરસાઇઝ આજે આપણે કરવાની છે। અને કોઈ પણ જાતની મિસ્ટેક કર્યા વગર આપણે કરશું, આમાં કંઈક નવા નવા શબ્દો પણ આવશે, એનાથી ગભરાતા નહીં। બીજે દિવસે આન્સર બુક હું તમને મોકલું, એમાંથી ચેક કરી લેજો એટલે તમને ખ્યાલ આવી જશે। વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ, સ્ટે હોમ।